રાષ્ટ્રવ્યાપી હડતાલને પગલે શહેરની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કામકાજ ઠપ તેમજ કરોડના ચેકનું ક્લિયરિંગ અટવાયું. રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ કરવું અને કર્મચારીઓની છટણી કરવામાં સામે મંગળવારના રોજ બેંક યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલની એલાનને પગલે શહેરની રાષ્ટ્રીયકૃત બેન્કોનું કામકાજ ઠપ રહ્યું હતું. તેમજ ક્લિયરિંગ બંધ રહેતા કરોડો રૂપિયાના ચેક અટવાઈ જતાં બેન્કિંગની લેવડદેવડ કરનાર ખાતેદારોને મુશ્કેલી વધી હતી. કાલાઘોડા નજીક આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સયાજીગંજ શાખાની બહાર બેંક કર્મચારીઓને ભારે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિશ્વમાં વિશ્વ કક્ષાની બનાવી છે, વિશ્વમાં કોમ્પીટ કરી શકે એવી બેંક બનાવવાની આ સરકારની નીતિ છે. પરંતુ આ બધી બેંકોને हम लोग डिमांड कर रहे हैं हमारा जॉब सिक्योरिटी, अपोज कर रहे हैं मर्जर और जो वेज रिवीजन हमारा पेंडिंग है, बहुत जो वेज रिवीजन पेंडिंग है वो पहले सेटलमेंट हमारा होना चाहिए. और मर्जर जो है वो स्ट्रांग बैंक बनाने के बजाय बैंकों को थोड़ा स्ट्रांग करना, एनपीए रिकवरी वो सब चीज़ों में थोड़ा गवर्नमेंट ने ज़्यादा ध्यान देना चाहिए. और हमारा जॉब सिक्योरिटी वो सबसे प्राइमरी है, तो मर्जर के बाद ये ना हो कि प्राइवेटाइज कर दे और हमारा जॉब सिक्योरिटी पूरी तरह से चला जाए. દેશના નાના પ્રધાને જે તાજેતરમાં જાહેરાત કરી છે મેડમ નિર્મલા સીતારામને, કે જાહેર ક્ષેત્રની 10 બેંકોને એકબીજામાં ભેળવી દઈ અને 4 બેંકો બનાવવામાં આવશે, આ રીતના 6 બેંકો જે જાહેર ક્ષેત્રના બેન્કિંગ ઉદ્યોગમાંથી નામોનિશાન મિટાવી દેવાની જે સરકારની પેરવી છે, એ પેરવીનો આજરોજ ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન અને બેન્કિંગ ઉદ્યોગનું બીજું સંગઠન બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા બેફી તરફથી એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલ છે. અત્યારે જો દેશને જરૂર હોય તો મજબૂત ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બેન્કોની જરૂર છે, નહીં કે સાઇઝમાં મોટી. સરકારનો આ પ્રયાસ મોટી બેંક બનાવીને બિગ લૂંટ ચલાવવાનો છે, જે નિંદનીય છે. અને ફરી પછી મોટી મોટી ધિરાણો આપી અને ફરી પાછું બેંકોનું સ્તર નબળું કરી અને પ્રાઇવેટ સેક્ટરને સોંપી દેવાની જે સરકારનો પ્રયાસ છે, એ ખૂબ નિંદનીય છે અને દેશના હિતમાં નથી. અત્યારે જે બેન્કિંગ ઉદ્યોગમાં જે એનપીએનું સ્તર છે એ ખૂબ વધી રહ્યું છે, સરકારે સખત પગલાં લઈ અને આ એનપીએની રિકવરી તરફ પ્રયાસ કરવો જોઈએ, એની રિકવરી લાવવી જોઈએ, નહીં કે આવું મર્જર કરી અને દેશની જનતાનું બીજી તરફ ધ્યાન દોરી અને દેશને જે ગુમરાહ કરવાનો પ્રયાસ છે એ ખૂબ નિંદનીય છે. અમે એને વખોડ્યો છે અને આવનારા દિવસમાં વધુ સંઘર્ષ કરીશું. ડીએલ વ્યાસ.